યુગ ઋષિ, યુગ દ્રષ્ટિ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સુક્ષમ આશીર્વાદ હતા. પરમ પૂજ્ય વંદનીય માતા ભગવતી દેવીની સાથે પ્રેરણાપુંજ અખંડ દીપકની જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ નગરીની પાવન ધરામાં મા ભગવતીની પ્રજ્ઞા ભવન તથા શ્રી રામશ્રદ્ધા ભવનના પવિત્ર પ્રાંગણમાં સૌના દિલમાં પ્રભુ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર કથાનું રસપાન સમગ્ર નારી શક્તિના આદર્શમાં ગાયત્રી કામડેનું સેવાતીર્થ ભોરદાથી પ્રજ્ઞાપુત્રી પ્રબળ અને શ્રેષ્ઠ પ્રવક્તા રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર કથા દરમિયાન જપ તપ યોગ સાથે ખૂબ સુંદર નંદ મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો મહત્વનું છે કે પ્રવક્તા રશ્મિકાબેન પટેલની આ 461મી શ્રીમદ ભાગવત કથા છે. આ કથાઓ દ્વારા તેઓ સ્વનિર્માણથી લઈ પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરતા આવ્યા છે. કથાઓના માધ્યમ દ્વારા અનેકોના જીવનની વ્યથાને દૂર પણ કરી રહ્યા છે. તો ગત તારીખ 11-18 ફેબ્રુઆરી સુધી બપોરે 1-5 સમય દરમિયાન આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આગામી 18 ફેબ્રુઆરીના રોજ સવારે 9-11 કલાક સુધી 51 કુંડી મહાયજ્ઞ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે. તો આ કથામાં સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર કથાનું આયોજન યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય માતાજી માં ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યની અંદર પૂજ્ય રશ્મિમાના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન સાથે સૌનાય જીવનને મોક્ષ પ્રદાન કરાવનારી શ્રીમદ ભાગવત કથા તારીખ 11-18 ફેબ્રુઆરી દરમિયાન દર્ભાવતી નગરીના પ્રાંગણની અંદર ખૂબ સુંદર આયોજન કરેલ છે, જેમાં તારીખ 11 સુધી ભાગવત કથા સપ્તાહ રહેશે, જેનો સમય બપોરે 1-5 રહેશે. તારીખ 18મીના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થશે, જેમાં સવારે 9-11 કલાક સુધી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આ કથાની પૂર્ણાહુતિ થશે. આ દર્ભાવતીના પ્રાંગણની અંદર આ કથાનું તમામ પ્રકારનું આયોજન દર્ભાવતી નગરીની યુવાન ટીમ દ્વારા થયેલું છે. આ કથાના પ્રબળ અને શ્રેષ્ઠ પ્રવક્તા એવા પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ જેઓની આ 461મી કથા છે. આ કથાના માધ્યમથી પૂજ્ય રશ્મિકાબેન કે જેઓ પરમ પૂજ્ય ગુરુદેવના સ્વપ્ત સૂત્રી આંદોલનને સ્વનિર્માણથી પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરી રહ્યા છે. કથાના માધ્યમ દ્વારા અનેકોના જીવનની વ્યથાને દૂર કરી રહ્યા છે. સાથે કથાના માધ્યમથી પૂજ્ય રશ્મિમાં કે જેઓએ માં ગાયત્રી કામધેનુ સેવા તીર્થની પાવન ધરા ઉપર ગુરુકુલ, ગૌશાળા અને માવતરધામનું નિર્માણ કરેલું છે. ગુરુકુલની અંદર આદિવાસી વિસ્તારની અંદર રહેતી અનાથ દીકરીઓ કે ઘણાના મમ્મી નથી તો ઘણાના પપ્પા નથી એવી મા બાપ વગરની અનાથ દીકરીઓને 64 દીકરીઓને રાખી શિક્ષણની સાથે સંસ્કાર આપી રહ્યા છે. સાથે ગૌશાળાની અંદર આ રાષ્ટ્રની આન માન અને શાન કહી શકાય એવી ગૌમાતાની રક્ષા થાય એ માટે ગૌશાળાનું નિર્માણ કર્યું છે. સાથે માવતરધામની અંદર જીવનને ઠેકાણે પહોંચેલા વડીલોને સત્સંગની સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે એ માટે માવતરધામનું નિર્માણ કર્યું છે. તો આવો જ સુંદર કાર્ય પૂજ્યમાં કથા સત્સંગના માધ્યમથી કરી રહ્યા છે. ત્યારે આજ આ ભગવત સપ્તાહના વધુમાં વધુ લોકો લાભ લે એ જ ભાવ સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.